માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે. આશીષ, સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચવાના છે મુખ્યમંત્રી, વિગતો શું છે આપની પાસે? જી, ચોક્કસથી જણાવી દઉં કે મુખ્યમંત્રી છે જે ગિરિરાજ હોસ્પિટલ છે, પ્રાઇવેટ હોસ્પિટલ, તેમાં જેટલા જે ઈજાગ્રસ્તો છે તેની મુલાકાત કરી સીધા એમ્સ પહોંચ્યા હતા. એમ્સ સાથે ડોક્ટરો સાથે મીટિંગ કરી અને ડાયરેક્ટ એરપોર્ટ જવા નીકળી ગયા હતા. એટલે કે જ્યારે સિવિલ હોસ્પિટલે જે મૃતકો છે, જેના પરિવારજનો છે, તેને કોઈ સાંત્વના નથી પાઠવી અને જે અત્યારે મૃતકજનો છે તેને કોડિંગ કરવામાં આવ્યા છે. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે દ્રશ્યો છે તે સીધા જે સિવિલ હોસ્પિટલે જે પીએમ રૂમ છે, પીએમ રૂમ ખાતેના છે અને આ જે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ વચ્ચે જે કોડિંગ કરવામાં આવ્યું છે, પીએમ રૂમ જવા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. પીએમ રૂમ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એટલે કે પરિવારજનો છે તે પણ અંદર રાખવામાં આવે છે. એટલે મીડિયા સાથે ક્યાંક વાત કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે કાંડ છે તે ક્યાંક છુપાવવાની પેરવી સેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ જે મૃતકો છે તેનો આંક 28 સત્તાવાર પહોંચ્યો છે. લગભગ મૃત્યુ આંક 32 સુધી પહોંચશે તેવી છે. જયારે બે લાપતા છે ત્યારે ખરેખર જે આ જે દુર્ઘટનામાં જે જવાબદાર તંત્ર છે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે. અને હાલ તો આ જે પીએમ રૂમ છે તેની ખાતે સ્વજનો અને તેના જે પરિવાર, કાલ સાંજથી લઈ અને અત્યાર સુધીની જે ઘટના છે તેમાં અનેક પરિવારજનો પોતાના આંસુ વહેવી ચૂક્યા છે. પોતાના પરિવારજનોની અત્યારે ગોતી રહ્યા છે કે મારો દીકરો આવશે, મારા પિતા આવશે, મારો ભાઈ આવશે, મારો બેટો આવશે. અત્યારે પોતાની આંખો સુકાતી નથી. અહીંયા હૈયાફાટ રુદન ચાલુ છે. અત્યારે પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. ડીએનએ ટેસ્ટ પણ અત્યાર સુધી હજુ કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી. પરિવારજનોને પોતાના વાલસોયા હોય કે પાપ હોય કે બેટા હોય કે દીકરી હોય તેનો કોઈ પણ મૃતદેહ હજુ સુધી નથી મોકલ્યો. તેની અત્યારે 24 કલાક થવા છતાં હજુ રાહ જોવી પડી રહી છે. ક્યાંક ને ક્યાંક આમાં તંત્ર જ ની મિલીભગત હોય, તંત્ર આ કાંડ સંકેલવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે. જી, સંકેલવાની વાત તો સ્પષ્ટપણે જો દેખાતી હોય તો અહીં સ્પષ્ટ વાત એ થાય છે કે અત્યાર સુધી કોની વિરુદ્ધ કામગીરી કરવામાં આવી. જો આંકડો પણ સ્પષ્ટ નથી થતું તો પછી બધાના માટે સવાલ એ છે કે ત્યાં ઉભેલા માતા પિતા શું એવું ખોટું બોલતા હશે કે મારો દીકરો ગુમ છે? ત્યાં ઉભેલા વ્યક્તિ કે જે સ્ટાફ ત્યાં કામ કરતો શું તે લોકો ખોટું બોલતા હશે કે મારો દીકરો કે દીકરી અહીંયા કામ કરતો હતો? એ સૌથી મોટો પ્રશ્ન છે આશીષ. જી, ચોક્કસથી જણાવી દઉં કે અહીંયા ગૃહમંત્રી પહોંચ્યા, મુખ્યમંત્રી પહોંચ્યા, પરંતુ તાઇફા સિવાય કઈ વાત નથી. ફોટા પડાવીને જતા રહ્યા છે. પરિવારજનો અત્યારે આશરુ વહેવાય રહ્યા છે. પરિવારજનો કહી રહ્યા છે કે અમારો જે વારસો છે, અમારા જે બાળકો છે, અમારા જે દીકરાઓ છે, અમને ક્યારે મળશે? અમારે તેમને જોવા છે. અત્યારે આક્રંદ કરી રહ્યા છે. આમ છતાં હજુ સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તંત્ર દ્વારા. અને ક્યાંક ને ક્યાંક આ તંત્ર છે તે આખા ડકાન કરી રહ્યું. પીએમ રૂમની બહાર ઉભા છો આશીષ, ત્યાં કોઈ પરિવારજન હોય તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો? જી, ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે તંત્રો દ્વારા જે પરિવારજનો છે તેને કોવિડ રૂમ છે, કોવિડ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. પોલીસે કોડિંગ કરીને રાખ્યા છે. અંદર મીડિયાને જવા નથી દેતા. એટલે એનું કારણ છે કે જે પરિવારજનો છે તે અંદર નથી આવી શકતા, અથવા તો મીડિયા સામે નથી આવી શકતા, સમક્ષ નથી આવી શકતા. એટલે કોઈ પણ પ્રકારની આ જે તંત્ર છે તે અત્યારે ઢાક પીછાડો કરી રહ્યું તેવું લાગી રહ્યું. શા માટે આશીષ? કાંઈક ને કાંઈક રંધાઈ રહ્યું હોય. તેનું કારણ એક છે કે ચાર ગેમ ઝોનના જે માલિકો છે તેની ધરપકડ કરવામાં આવી છે. સીપી કસેરિયા લઈ જવામાં આવ્યા છે. તેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. હર્ષ સંઘવી પણ પ્રેસ કોન્ફરન્સ કરશે એવી વાત છે. અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એવી વાત પણ કરવામાં આવે છે કે પુષ્ટિ કરવામાં આવશે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં, નક્કર કોઈ કાર્યવાહી નહીં. પરિવારજનોનું રુદન આક્રાંત અમારા સુધી પહોંચે છે અને અમારું હૃદય દ્રવી ઉઠે છે. અમે પણ જોઈ શકતા નથી કે આ જે પરિવારજનો જે અત્યારે આશરુ વહેવાઈ રહ્યા છે તે અમારાથી રુદન નથી જોવાતું, કારણ કે પોતાના જ વહાલ સોયાને જોવા માટે અત્યારે એની આંખો તલપપડ બની છે. જી, શું આપની પાસે તે આંકડો સામે આવ્યો છે કે એ ગેમિંગ ઝોનની અંદર ટોટલ કેટલા લોકોએ ટિકિટ લીધી હતી, કેટલા લોકો અંદર હતા સ્ટાફની સાથે? કારણ કે જે આંકડો અત્યારે સામે આવ્યો છે, શું ફક્ત 28 લોકોના જ મૃત્યુ થયા હોય અને તેમાં પણ પહેલા 32 પછી 35 પછી પાછો આંકડો ઘટવો, લાપતા થવું? જી, ચોક્કસથી જણાવી દો કે આ જે વાત છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની મિલીભગત છે. કારણ કે ટોટલ 120 જેટલા ગેમિંગ ઝોનમાં હતા, જેમાં કર્મચારીઓ હતા, 60 જેટલા અંદર રહી ચૂક્યા હતા તે પુષ્ટિ થઈ હતી. અંદર જે કહેવામાં આવ્યું હતું કે 60 જેટલા લોકો અંદર રહી ચૂક્યા છે. ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી હતી પ્રશાસન દ્વારા, જે પતરાઓ હતા તેને હટાવવામાં આવી હતી. ત્યારબાદ એક બાદ એક, એટલે ક્યાંક ને ક્યાંક ઢાક પીછાડો છે. કારણ કે એમ્સ હોસ્પિટલમાં પણ
અત્યારે જવા નથી દેતા. બીજી બાજુ ગિરિરાજ હોસ્પિટલ છે ત્યાં પણ લોકોને નથી જવા દેતા, મીડિયાને નથી પહોંચવા દેતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર મામલો છે તે ઢાળપિછાળો કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી કે ટોટલ કેટલો આંક ઊંચો છે. હર્ષ સંઘવી પણ અહીંયા છે પણ તેના દ્વારા પણ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. અધિકારીઓ, કલેક્ટર, આરએમસી ના સત્તાધીશો, તમામ જે અહીંયા ધારાસભ્યો સહિતના જે હોદ્દેદારો છે તે પણ અહીંયા આવીને સાંત્વના પાઠવી અને વાહ વાહ કરીને ગયા છે. હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. જી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાલ રોજ ત્યાં પહોંચી ગયા હતા, કલેક્ટર સાથેની વાતચીત હતી, માલિકને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ એ પરિવારજનો સાથે નથી મળવા દેવામાં આવતા. હવે પ્રશ્ન એ છે કે 99 રૂપિયાની એ ટિકિટની સાથે આપે કહો 120 લોકોની ઉપસ્થિતિ સ્ટાફ સાથે હતી, તો ફક્ત આટલો જ આંકડો કેમ સામે આવ્યો? જી જી જી, આ જ વાત છે. કારણ કે આ જે ઢાક પીછાડો છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ છે તે વધી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે તંત્ર ક્યાંક છુપાવવાની અને પોતાની મનમાની કરી રહેવાની હોવાની સામે આવ્યું છે. કારણ કે હજુ સુધી કોઈ પણ તંત્ર, કલેક્ટર કે હર્ષ સંઘવી દ્વારા જે ગૃહમંત્રી છે તેના દ્વારા કોઈ પણ જે આંક છે તે હજી બહાર પાડવામાં નથી આવ્યો, મીડિયા સમક્ષ લેવામાં નથી આવ્યો, એટલે ક્યાંક ને ક્યાંક હજુ કઈક રંધાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આશીષે આક્રમ, એ બાળકો જ્યારે એ વખતે રડતા પોતાના મા બાપને બોલાવવા માટે પણ તત્પર હશે, પણ કોઈ એને સાંભળનાર નહીં હોય, એ સ્ટાફ કે જેને ખબર નહીં હોય કે હવે તેઓ ઘરે નહીં જઈ શકે, સીધા જ તેમને મૃત્યુની ગળતા સુધી ધકેલાઈ ગયા છે, એ બધો આક્રંદ અને એ ફાયરના અધિકારીઓ કે જ્યારે એ એક પછી એક લાશોનો ઢગલો લેતા, એક પછી એક મૃતદેહોને લેતા નજરે પડે છે, એ ફાયરના અધિકારીનું શું કહેવું સામે આવ્યું હતું તમારી સાથે વાતચીત થઈ ત્યારે? જી જી, ચોક્કસથી જણાવી દઉં કે ગેમિંગ ઝોનમાં જ્યારે હાદસો બન્યો, જે એક બાદ એક કાર્યવાહી કરી રહ્યા હતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ તમામ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહ્યા હતા. ફાયરના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. તેમજ જે આક્રંદ હતો, જે માસુમિયત, જે ગુજાયેલા જે પરિવારજનો, જે માસૂમો છે તેની 9 જેટલા અત્યારે હાલ પુષ્ટિ કરવામાં આવી છે કે બાળકો આમાં બુજાયા હતા, બાકીના હતા. જે ટોટલ 28 આગ પહોંચ્યો છે એટલે બુજાયા છે એ વાત સાચી છે, બાળકો હતા એ વાત સાચી છે, પણ કેટલા હતા અને શું કાર્યવાહી અત્યારે હાલ ક્યાં પહોંચ્યો છે આગ, તે કઈ પણ તંત્ર હજુ સ્પષ્ટતા નથી કરી ચૂક્યું. જે મુખ્યમંત્રી શું નીકળી ગયા છે એમ્સની મુલાકાત પછી? જી જી જી, એમ્સે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મીટિંગ કરી અને એરપોર્ટ જવા રવાના થયા હતા. કોઈ પણ મીડિયા સમક્ષ કે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી. ડાયરેક્ટ એમ્સથી ડાયરેક્ટ એરપોર્ટ પહોંચી અને નીકળી ચૂક્યા છે. જી, ટીઆરપી મોલની ઘટના સ્થળની મુલાકાતે પણ તેઓ પહોંચ્યા હતા, ત્યાર પછી શું? ટીઆરપી મોલે પહોંચ્યા જ્યારે જે ઘટના સ્થળ છે ટીઆરપી મોલ, જે ગેમિંગ ઝોન છે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ જે ગિરિરાજ હોસ્પિટલ છે, જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, તેમાં જે ઈજાગ્રસ્તો છે તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એમ્સ ખાતે ગયા હતા, એમ્સ ખાતે જે પરિવારજનો છે તેની સાથે સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ એરપોર્ટ જવાન અત્યારે હાલ નીકળી ગયા છે. જી બિલકુલ આશીષ, આપ જોડાયા તે બદલ આભાર. અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું.